सदानन्दम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षयुगल कृपापार सकल सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम्

શ્રી હરિકૃષ્ણ જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચિત્ર સાગર ગ્રંથની અંદર પૂરું પાંચમું ને તરંગ છ એમાં છેલ્લે એમ કથા લખે છે કે મહારાજ ભુજના સુંદરજી સુથારનો પત્ર વાંચી ભુજ જવા માટે નીકળ્યા છે ત્યારે રસ્તામાં ખંભાળા ગામમાં આવ્યા છે ખંભાળા ગામમાં શ્રીજી મહારાજે સંત સમાગમનો અતિ મહિમા કીધો જે આપણે તરંગ છ દરમિયાન સાંભળ્યો આગળ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે અને સદગુરુ આધારનંદ સ્વામી લખે છે પૂર પાંચમું તરંગ સાત અને આઠ બંને ભેગા છે શ્રીહરિયા પલંગ પર નિસી ગઈ ઘરી દોવું મસાલ કીની દો તબસભી સબો મોકા ખાચર કે તાતહી વાત સુર ખાચર જોઈ તાકે પુત્ર ઓગળી આઈ બેઠે દો સોઈ બે ઘડી રાત ગઈ ત્યારે શ્રી હરિ આવીને પલંગ ઉપર બેઠા બે મસાલ કરવામાં આવી ત્યારે ત્યાં સૌની સભા થઈ મોકા ખાચરના પિતા વાતસુર ખાચર હતા અને એમના એક બીજા પુત્ર ઓઘડ ખાચર હતા પિતાની સાથે તેઓ બંને આવીને બેઠા કહેતા મોકા ખાચર ને ઓઘડ ખાચર એ વાતસુર ખાચર એના પિતા છે એની સાથે આવી અને જ્યાં મહારાજ બેઠા છે ત્યાં આવીને બેઠા તેઓ બંને હૃદયના ભક્તિભાવથી શ્રીહરિના ચરણોમાં નમ્યા તેઓ બંને કાંઈ પૂછવાનું મનમાં નક્કી કરીને આવ્યા હતા આવીને બેઠેલા તે બંનેને શ્રીહરિએ ઘણા હેતથી બોલાવ્યા અને કહ્યું તમે કોનું ભજન કરો છો તે કહો અમને તેની ખબર પડે ને ઓલા છોકરાઓ આવ્યા વાતસુર ખાચર બેઠેલા છે એના બાપા એ બે કંઈક શ્રીજી મહારાજને પૂછવું છે આવું નક્કી કરીને આવ્યા છે તન કીજાને મન કી જાને બધું જ જે જાણે છે એવા પરમાત્મા એમને તરત જ એ આવ્યા એટલે એને એવું પૂછ્યું એ લોકો મહારાજને કંઈ પૂછે જે નક્કી કરીને આવ્યા છે એ તો મહારાજે એમને પહેલા પૂછ્યું કે તમે કોનું ભજન કરો છો અમને કોને તો અમને ખબર પડે કે તમે કોનું ભજન કરો છો ત્યારે પિતા વાસુર ખાચર બોલ્યા વાસુર ખાચર બોલત ભયવું ગઢાલિયાનું માન રહેઉ તાકો ભજન કરત હમજો હમ દેવત અ અશ્વિદેવત સો દેવત સો હમ કાઠી કહાવત જેહા સ્વાર્થ વિનન ભજીએ કેહા તુમ જો દીઓ હમ કઈએ જે હી તુમારો ભજન યબ કરીએ તેહી હી જોરદાર વાત કરી વાસુર ખાચર વાસુર ખાચર ઉપર વાસુર ખાચર બોલ્યા અમે ગઢાડિયા હનુમાનજીનું ભજન કરીએ છે તેઓ અમને સારા અસ્વા આપે છે એ હનુમાનજીની કૃપાથી અમને સારા ઘોડાઓ મળે છે અમે જેટલા કાઠી કહેવાઈએ છીએ તે સ્વાર્થ વિના કોઈને ભજીએ નહીં અમે કહીએ તેને જો તમે આપો તો તમારું ભજન કરીએ અમને કાંઈ ફેર પડતો નથી અમારે એવું નથી ગઢાડિયા હનુમાનજી ભજવા અમને તો અમારું ધારેલું જે આપે એને અમે ભજવા માંડીએ ઓહો જેથી મહારાજ નહોતા મળ્યા જે દિવસે ભગવાન સ્વામી નારાયણની ઓળખાણ કરાય એવા સત્પુરુષો નહોતા મળ્યા તે દિવસે આ જીવનું પણ એવું જ હતું કોઈ આપણને કે આમ કરો એટલે ધનની પ્રાપ્તિ થઈ જશે સૂર્યનારાયણના આટલા જપ કરો એટલે એ જપ કરવા જીવ બેસી જાય ત્યાં પાછા બે મહિને કોઈ આવે અરે એવું હોય સાંઈબાબાનું આ કરો એટલે તમને આ ફાયદો થશે તો સાંઈબાબા પાછળ પડી જાય એમાં કોઈ વાર ત્રીજો આવે હોય આ માતાનું આ ચુંદડી ઓઢાળવાનું કરો તો એ કરો તો સુખિયા થાવ તો એ કરવા જીવ લાગી જાય અને હજુ પણ મહારાજ જેવા છેવા નહીં સમજાયા હોય તો હજુ પણ જ્યારે દુઃખ આવતું હશે ત્યારે કોઈકના કહેવાથી કોઈકનું જોવાથી બુદ્ધિ વિચલિત થતી હોય તો માનવું કે હજુ મને મહારાજ મળ્યા નથી મહારાજ ઓળખાયા નથી મહારાજની યથાર્થ પ્રાપ્તિ મને થઈ નથી જો મહારાજની જેવી છે એવી પ્રાપ્તિ થઈ જાય તો આ વાત ખાચર જેવું ના રહે કેવી વૃત્તિ જીવની અમને તો કે ગઢાડિયા હનુમાનજી ઘોડા દે છે કાઠીઓને ઘોડા બહુ વાલા હોય એટલે ઘોડા દે છે એટલે એનું ભજન કરીએ છે તમે આપો તો તમારું ભજન કરીએ જીવ આવો જ છે ને કંઈક જીવ આવો જ છે જે આપે એનું ભજન કરવા માંડે એની માનતા કરવા માંડે એની પૂજા કરવા માંડે શ્રીજી મહારાજ બહુ મોટો વિવેક બતાવે છે શ્રીજી મહારાજ બહુ મોટી વાત શીખવાડે છે વાસુર ખાચર ઉપર શ્રીજી મહારાજ કેવી દયા કરે છે જો તબ બોલે શ્રી હરી સુખદાયી અતિશય કરુણાનરૂપ પર લાઈ હમન કરાવત ભજન હમારા જાસે અર્થ હોય તુમરા જાસે અર્થ હોય તુમરા એસે હે નારાયણ જેહુ બડે બડે દેવ કે કારણ તેહુ રાજ પાટ પુત્ર પરિવારા જીયકુ એ સમયે વાસુર ખાચર ઉપર અતિશય કરુણા કરીને સુખદાયક શ્રી હરિ બોલ્યા અમે અમારું ભજન કરાવતા નથી કે જેનાથી તમારો સ્વાર્થ સિદ્ધ થાય એવા તો એક ભગવાન નારાયણ છે જે મોટા મોટા દેવોનું પણ કારણ કહેવાય છે તેઓ પોતાનું ભજન કરનાર જીવને રાજપાટ તથા પુત્ર પરિવાર વગેરે વસ્તુઓને વારંવાર આપે છે તેમના ઘરમાં તો અનંત અને અપાર હાથીને ઘોડાઓ વગેરે છે બીજા બધા જ દેવ કહેવાય છે તે તો ભગવાન નારાયણના દાસ છે તેઓ બધા નારાયણના ઘેરથી જ લાવીને પોતાના ભક્તોને જે જોઈતું હોય તે આપે છે રાજામાં અને રાજાના ચાકરમાં કેટલો બધો ફરક હોય છે તેટલો ભગવાન નારાયણમાં અને બીજા દેવોમાં ફરક છે વાહ શ્રીજી મહારાજની કરુણા જુઓ શ્રીજી મહારાજ પોતાના યોગમાં આવવાવાળા કોઈ જીવાત્માને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પોતાની ઉપાસના જે સર્વોપરી નારાયણ કહેવાય છે સ્વામિનારાયણ એની જ ઉપાસના દ્રઢ કરવાનું તાન રાખે છે મહારાજ કે વાતસુર ખાચર જે નારાયણ ભગવાન છે ને એના ઘરમાં તો બહુ હાથીઓ ઘોડાઓ છે હવે જેવો જીવ જ વાતો કરવી પડે ને આ ભૂખ્યો ત્યાં થોડા ઘોડા રાખી રાખે છે ભગવાન ભગવાનને ત્યાં થોડા હાથીઓ રાખે છે પણ જીવની વૃત્તિ ઘોડામાં એટલે એને એમ જ કેવું પડે કે ત્યાં તો બહુ ઘોડાઓ છે ભગવાનને ઘેરતો ખેડૂત હોય એ ખેડૂતને બ્રહ્માનંદ સ્વામીને કંઠી બાંધવી હતી તો બોલો બ્રહ્માનંદ સ્વામીને ખેડૂત કે હું કંઠી બાંધું તો શું થાય અરે હું તું આ હળ હાંકે છે આ આ આ આ તો 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 બળદ બળદ તારા જો હળ લોઢાનું લાકડાનું અને અક્ષર ધામની અંદર ભગવાનના ધામમાં તો સોનાનું હળ ને સોનાનો બાજરો પાકે બોલો ખેડૂત કે સોનાનો બાજરો આ સોનાનો બાજરો ભગવાનનું ભજન કરવા માટે ધામમાં જ ન્યા ખેતી કરજે ત્યારે આ જીવ ભગવાન ભજવા બે જેવી એની વૃત્તિ હોય એ પ્રકારની ભગવાન અને સંત એને વાત કરીને સમજાવે પણ એ તો કેવું ધામ છે મારું ધામ છે રે અક્ષર અમૃત જે નો ના સર્વેશામ રથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિ શશી કોટિકવાર ને જાય તેમાં હું રહો રે સદા સાકાર રે જાવું હોય મારે ધામ એ અક્ષર ધામની અંદર તો અનંત મુક્તો મૂર્તિનું સુખ લે છે અનંત મુક્તો મૂર્તિની હામું એક નજરે જોઈને બેઠા છે મારે તમારે પણ ત્યાં બેસીને મૂર્તિની હામું જોઈ રહેવું છે એની પ્રેક્ટિસ આ દેહમાં જ ખુલ્લી આંખોએ બંધ આંખોએ ક્રિયામાં પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં તમામમાં જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય એમ કાં તો લીંબુ જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય અને જે આમ નિશાન તાકવાવાળો હોય ને જે બાજુ જોવે એ બાજુ લીંબુ જ દેખાય એમ આપણા નિશાનની અંદર કાં તો મૂર્તિ કા મૂર્તિના જોડાણવાળી વૃત્તિ કા વૃત્તિ મૂર્તિના જોડાણવાળી વૃત્તિ પણ ન રહી શકે એટલે કે મહિમાના વિચારોવાળી વૃત્તિ રહે કદાચ મૂર્તિ યાદ નથી રહેતી પણ બહુ મોટા મહારાજ બહુ મોટા મહારાજ આવા મોટા મહારાજ આવા કરુણાના આવા દયાના સાગર આવા કૃપાળુ આવું જો રહે મહારાજ પ્રત્યે જો આવું રહે વૃત્તિ મહારાજના મહિમાએ યુક્ત રહે એ બીજું સ્ટેપ અને એ પણ ન રહે તો ત્રીજું સ્ટેપ સ્વામિનારાયણ 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 ભજન તીરમાં કાં તો મૂર્તિ રે તીરમાં કાં તો મહિમા એ મૂર્તિનો મહિમા રે અને કાં તો વૃત્તિમાં ભજન રહે અને ભજન પણ જો ન રહી શકે તો છેલ્લો ઉપાય છે ભગવાનના સંતો અને ભક્તોનો મહિમા જોરદાર વૃત્તિમાં રમ્યા કરે આટલા સ્ટેપમાંથી જે સ્ટેપ ઉપર આપણે રહી શકીએ સ્ટેપમાં રહી ધીરે 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 ઉપર ચડવાનું એ મૂર્તિ સુધી પહોંચાય પણ ત્યાં પહોંચવા માટે આપણો જન્મ છે ત્યાં પહોંચવા માટે આપણી આ કથા વાર્તા છે ત્યાં પહોંચવા માટે આપણા દાખલા છે ત્યાં પહોંચવા માટે આ મંદિરો છે ત્યાં પહોંચવા માટે આ મહાપૂજાઓ આદિ બધી જ ક્રિયા સેવા માત્ર તમે ધનથી સેવા કરો છો ગ્રહસ્થાશ્રમમાં રહીને તન અને મનથી તમે અમે બધા સેવા કરીએ છીએ સત્સંગને અર્થે એ બધું જ આ ખરે આપણે આ સ્ટેપો પાસ કરવા માટે છે એટલે આપણને એનું અનુસંધાન શ્રીજી મહારાજ કેવા કરુણાના સાગર છે વાસુર ખાચરની વૃત્તિ જો ફક્ત અમે તો એને ભજીએ કે જે અમને કંઈક દે અમને કંઈક દેતા હોય એવા દેવતાઓને અમે ભજીએ ત્યારે શ્રીજી મહારાજ કે તમે ઘટાડિયા હનુમાનજીને ભજો છો પણ ભજવા જેવા તો એક નારાયણ છે જો શ્રીજી મહારાજે અહીંયા આગળ એમ કીધું કે એક નારાયણ એવા છે કે જે નારાયણને ભજવાથી બધું જ મળે છે પોતાના ભક્તોને બધું જ દે છે ને જે બીજા દેવી દેવતાઓ છે ને એ તો નારાયણના ઘરમાંથી લાવી લાવીને તમને આપે છે ન્યાથી દે છે કોઈ બહુ મોટો બિઝનેસ બહુ મોટા પેલા જે જથ્થાબંધ વેપારીઓ હોય ને એને એને ત્યાં આપણે લેવા જઈએ તો આપણને પાંચ કિલો ના દે એ જથ્થાબંધ વેપારીઓ હોય એની પાસેથી એનાથી નાના વેપારીઓ લાવે અને આપણા ઘરમાં કિલો બે કિલો જોતું હોય તે નાના વેપારી પાસેથી લાવવું પડે પણ ઓલા લાવે જ ક્યાંથી જથ્થાબંધ વેપારી પાસેથી મોટો વેપારી હોય ને એની પાસેથી લાવે છે એમ શ્રીજી મહારાજ પાસે ભગવાન એક જ એવા છે જેની પાસે બધું જ છે બાકીના બધા રાંખ છે અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી ધામોમાં એક સર્વોપરી ભગવાન સ્વામીનારાયણ એક જ માલિક છે એકની પાસે પાસે જ બધું છે છે એનું આપેલું બીજા બધા એના જેવો કોઈ હશે નહીં એના જેવું થવાને કોઈ કોટી કલ્પે પણ સમર્થ નથી ગમે એટલા શક્તિશાળી મુક્તો બને ગમે એટલા શક્તિશાળી અવતારો આ પૃથ્વી પર થયા છે અને થશે પણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જેવા કોઈ થયા નથી છે નહીં હશે નહીં એ ભગવાન સ્વામિનારાયણ એનું આપેલું બધા પાસે છે એ ચાહે પછી અવતારો પાસે હોય એ ચાહે કોઈ મોટા મુક્ત પુરુષો પાસે હોય એ ચાહે કોઈ આ પૃથ્વી પર સત્પુરુષો દેહ ધારીને રહ્યા હોય એની પાસે હોય એ ચાહે કોઈ દેવી દેવતાઓ પાસે હોય પણ જે જે પ્રથમનું સત્યાવીસમું જે જે આશ્ચર્ય દેખાય છે જે જે પૂર્વે આશ્ચર્ય થયું અત્યારે દેખાય છે અને જે જે ભવિષ્યમાં આશ્ચર્ય હશે એ મને મળ્યા એવા જે મહારાજ એના વતે જ છે કાર્યાનીનું બીજું આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી આ ઉપાસનાને દ્રઢ કરાવવાનો શ્રીજી મહારાજનો જબરો સંકલ્પ છે એની અતિશય કરુણા દયા કહો કે આપણને એક મોટા સત્પુરુષ ગુરુજી જેવાનો યોગ કરાવી દીધો જેના કારણે આપણને આ વાત રમતી થઈ કે મહારાજ સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે વચનામૃત તો હોય પણ મધ્યના તેરમાં પ્રમાણે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે સત્પુરુષો શાસ્ત્રમાંથી શાસ્ત્રનો અર્ક કાઢીને આપે ત્યારે શ્રીજી મહારાજનું સ્વરૂપ ઓળખાય છે વચનામૃત તો આપણા હાથમાં હોય પરંતુ કોઈ કોઈ સત્પુરુષ સત્પુરુષ પૃથ્વી પર એની જરૂર પડે એ શ્રીજી મહારાજની કૃપાથી આપણને મહારાજે બધું દીધું નહીં તો આપણી સમજણ આવી જ હોય અને આવી જ હજુ પણ નહીં સમજાય હોય ને મહારાજ તો આવી જ સમજણ હશે હજુ પણ જો થોડું દુઃખ આવતું હશે અને કોઈ આપણને એમ કહે કે આ જગ્યાએ આમ કરો તો દુઃખ દૂર થાય તરત આપણે દોરા ધાગા તરત જ એ પ્રવૃત્તિમાં પડી જતા હોઈએ એવું પણ બનતું હોય આ કથા વાર્તાનો યોગ હોવા છતાં કારણ કે આ વાત અતિ અટપટી છે ઘાટી છે પુરુષોત્તમને પુરુષોત્તમ જાણવા એ ઘાટી છે સ્વામી કે ઉકલી જાય એવી તરત નથી કોઈ સંતમાં હેત થાય સાચા સંતમાં તો એ ઘાટી ઉકલે એમ સ્વામી પોતે જ વાતોમાં કહે છે ભગવાન નારાયણમાં બીજા દેવોમાં આટલો ફેર છે રાજા અને રાજાના ચાકરમાં કેટલો ફેર છે એટલો નારાયણમાં અને બીજા દેવમાં ફેર છે તોય એ નારાયણને લઈને લોહાનું તેરમું વચનામૃત શું વચનામૃત ખજાનો છે વચનામૃત તો વાંચજો જ વચનામૃત વિનાનો હરિભગત એટલે હું ઘણી વખત કહું છું કે પાયા વિનાની ઈમારત કહેવાય પાયા વિનાની ઇમારત અને વચનામૃત વિનાનો હરિભગત બેમાં કોઈ ફેર નહીં પાયા વિનાની ઇમારતની આયુષ્ય કેટલી એમ વચનામૃત વિનાનો હરિભગત એની આયુષ્ય સત્સંગમાં એટલી જ છે વચનામૃત વિનાનો મુમુખ શું હરિભગતને છોડ દો અમારે જેવો ત્યાગી હોય તો વચનામૃત વિનાનો મુમુખ શું એટલે પાયા વગરની ઈમારત સત્સંગમાં વચનામૃત એ આપણી આંખ છે વચનામૃત એ આપણો શ્વાસ છે વચનામૃત એ આપણું જીવન છે વચનામૃત એ આપણો આત્મા છે વચનામૃત વિના શ્રીજી મહારાજને વચનામૃત વિના શ્રીજી મહારાજના સત્પુરુષ વચનામૃત વિના આ સત્સંગના દિવ્ય સંતો ભક્તોને વચનામૃત વિના સત્સંગની દિવ્યતાને ક્યારેય સમજી શકાતી નથી માટે વચનામૃત તો જીવની જગ્યાએ રાખજો જીવનું જીવન સત્સંગનું જીવન આપણા આત્માનું જીવન આપણા આત્માનો આધાર એ વાલા એવા મહારાજ જે વચનામૃત સ્વરૂપે છે એ છે શું પુરુષોત્તમ નારાયણ એમાં વરસ્યા છે શું વરસ્યા છે વાંચતા આપણને તૃપ્તિ ન થાય સાંભળતા તૃપ્તિ ન થાય બીમાર હાજા ગમે એવી પરિસ્થિતિમાં હોય પણ વચનામૃત એના પાંચ શબ્દ કાનમાં પડે અને આપણા શરીરમાં ગમે એવી પરિસ્થિતિ હોય પણ એટલી બધી સ્ફૂર્તિ આવી જાય એવો ગ્રંથ એટલે વચનામૃત બહુ ધ્યાનથી વાંચજો ભલે બધા વચનામૃત વંચાય નહીં નંબરો લઈ લો સંતો પાસે આટલા નંબરો બસ એટલા નંબરોને વાંચ્યા કરો એમાંથી મહારાજની વાતોને સમજ્યા કરીએ એમાંથી મહારાજને મહારાજની કરેલી વાતોને ઘૂંટ્યા કરીએ આત્મામાં પ્રકાશ જે છે ને પ્રકાશની અનુભૂતિ થશે આત્મામાં જે પરમાત્મા રહ્યા છે એની અનુભૂતિ થાય વચનામૃત લોયાનું તેરમું મહારાજ કે નારાયણને લઈને તો એ નારાયણને લઈને તો બ્રહ્માદિકને ભગવાન કહેવાય એ નારાયણને લઈને તો ઉદ્ધવને પણ ભગવાન કહેવાય અને નારાયણને લઈને હમના મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય એ નારાયણને લીધા વિના અક્ષરને ભગવાન ના કહેવાય ટૂંકમાં જે ભગવાન કહેવાય છે જે લોકો કોઈ આપવાળા કહેવાય છે જે લોકો સમર્થ કહેવાય છે જે લોકો મહાન કહેવાય છે જે લોકો પ્રભાવશાળી કહેવાય છે બધો જ પ્રભાવ એ તમામ ઐશ્વર્ય બધું જ એક મહારાજનું દીધેલું છે મહારાજનું દીધેલું છે અને એવા મોટા મહારાજ એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આજ જીવન જાણું છું એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આજ જીવન જાણું છું આવા મોટા મહારાજ એ મને મળ્યા છે એ મને મળ્યા છે એ મને મળ્યા છે આવો વિચાર જો કર્યા કરીએ આવું જો રટન કર્યા કરીએ આવું જો વારે વારે વિચાર્યા કરીએ કે આવા મોટા મહારાજ એ મને મળ્યા છે આવા મોટા મહારાજ એ મારી ભેગા રમે છે આવા મોટા મહારાજે મારી ભેગા જમે છે આવા મોટા મહારાજે મારી ભેગા ફરે છે આવા મોટા મહારાજે મારી ભેગા સુએ છે અરે એટલું જ નહીં આવા મોટા મહારાજ એ સવારમાં મને જગાડે છે અને સ્મૃતિનું દાન કરે છે આવા મોટા મહારાજ એ મારા સુખ અને દુઃખમાં મારી ભેગાને ભેગા રહે છે આવો જો વિચાર સતત પકડી રાખીએ તો મહારાજની અનુભૂતિ સતત થયા કરે ને સતત થયા કરે તો આ વાતસુર ખાચર જેવું ના થાય આ દરબાર તો કે અમને ઘોડા આપે અને અમે ભજીએ મહારાજે એને સાદી ભાષામાં સમજાવ્યું કે તમને હનુમાનજી ઘોડા દે છે ને હનુમાનજી નારાયણના દરબારમાંથી લાવીને ઘોડા દે છે એટલે નારાયણને સીધા ભજો ઘોડા મળે ને કલ્યાણ મળે ભગવાનને ભજવાથી શું થાય દેવતાઓને દેવીઓને ભજવાથી શું થાય આ લોકનું બધું મળે દેવીઓ અને દેવતાઓ બધું તાત્કાલિક ફળ આપવા વાળા છે આ લોકનું જોતું હોય તાત્કાલિક ફળ એટલે દેવી દેવતાઓ તાત્કાલિક ફળ આપે બધું આ લોકનું પણ પરલોકનું કઈ ના મળે પુરુષોત્તમ નારાયણ એવા છે ભુક્તિ મુક્તિ આ આલોકનું દે અને મુક્તિ પણ આપે જો સકામ હોઈએ તો આ નું પણ આપે મુક્તિ પણ આપે અને નિષ્કામ હોઈએ તો મુક્તિ આપે નિષ્કુળાન સ્વામીએ બહુ સરસ સાર સિદ્ધિ લખ્યું છે સકામ થાવ તોય ભગવાન તો દે અને નિષ્કામ થાવ તો મારા જ બહુ વાલા મહારાજ ને બહુ વાલો થઈ જાય સરસ વાત લખી છે નિષ્કોળન સ્વામી કે સિંધુ તીરે શેર વસે છે બીજા પણ બહુ ગામ શંખલા સહુલીએ રત્ન મોતી નું ન પૂછે નામ સાગરને ને કિનારે બહુ મોટા શહેરો ને ગામડાઓ વસે પણ સ્વામી કે બધા સાગરને ને કિનારે ફરવા જાય ને તો છીપલા ને શંખલા વિની લે પણ મોતી તો ક્યાં હોય મધ દરિયે હોય તળિયે હોય એટલે મોતી લેવા કોઈ દીકરો જાય નહીં બધા શંખલા ને છીપલા વિની લે પણ હરિસાગર છે સુખના નથી કોઈ વાતની એમાં ખોટ તેમાં નિષ્કામી માગે નિર્વેદને સકામ માગે માયા સુખ મોટ ભગવાનના બે પ્રકારના ભગત એક સકામ અને બીજા નિષ્કામ સકામ શું કરે સકામ માગે માયા સુખ મોટ માયાનું સુખ માગે આ લોકનું સુખ માગે સકામ બસ માગે મારું આમ થઈ જવું જોઈએ મહારાજ મારી આ ફાઇલ ખોલી જવી જોઈએ મહારાજ મારું આ દુઃખ ના રહેવું જોઈએ મહારાજ મારો આ રોગ ટળી જવો જોઈએ મહારાજ મારી માથેથી આ બધું જતું રહેવું જોઈએ મહારાજ મને બધું આવું થઈ જવું જોઈએ આવું જ કે સકામ હું તમને પૂનમ ભરી દઈશ આ કરી દઈશ આમ કરી દઈશ થાળ કરાવી દઈશ સંતોને રસોઈ આપી દઈશ તમારી તિથિનો થાળ નોંધાવી દઈશ તમારી હરિજયંતિની દસ મહાપૂજા કરાવી દઈશ પણ મારે આવું જોઈએ મહારાજ આ સકામ ભક્ત છે કથા સાંભળી નિષ્કામ ના થઈ જતા જેવી તાકાતો એવું કરવું નિષ્કામની અંદર તો જ ખાવાનો છે જો નિષ્કામ ભક્ત મહારાજના થવા મહેનત કરવા માટે આલ્યા ને એના માર્ગે તો સમજી લેવાનું કે શરીરની છાલે ઉતાર નાખશે એ બહુ અઘરો માર્ગ છે સકામ થઈએ પણ મહારાજ એટલું જ આપણને કહે છે સકામ થાવ પણ કોઈ બીજા પાસે નહીં મારી પાસે મહારાજ કે મારી પાસે સકામ થાવ બીજે નહીં મારા દરબારમાંથી બીજા લઈ જાય અને તમે મને ડાયરેક્ટ મળેલા છો તો તમારે મારી જોડે જ ડાયરેક્ટ વાત કરવી જોઈએ તમે બીજા જોડે વાત કરો મહારાજ કે મને ના ગમે અને જો તાકાત હોય અને જો તમને એવું સમજાઈ ગયું હોય કે તમે જે માગો છો એ તો બધું નાશવંત છે અને હું તમને મળ્યો છું એ સર્વ અવતારનો અવતારી મળ્યો છું જો આવું સમજાઈ ગયું હોય તો નિષ્કામ થઈ જાવ જેને કાંઈ જોઈએ જ નહીં ગોપાળન સ્વામી કે બધી વાતે સુખી કાંઈ જોઈએ જ નહીં કાંઈ જોઈએ તો દુઃખ આવે ને જેને જોઈએ જ નહીં કોઈ કે છોડો અરે છોડો શું આ મુક્યું જ છે ભાઈ હાલ છોડવાની વાત જ ક્યાં છે નહીં મળે તો જોયે છે ક્યાં જોયે છે ક્યાં એવો હોય કેતા ભગવાનના રાજીપા સિવાય ને ભગવાનની મૂર્તિ સિવાય જેને ઈચ્છા નથી એ ભગવાનનો નિષ્કામ ભક્ત છે અને ભગવાન નિષ્કામ ભક્તને જોઈને જેટલા રાજી થાય છે ભગવાન ભગવાન એનો થાય છે પડછાયો થઈને એની પાછળ ફરે છે કરોડોમાં એક હોય છે એવો નિષ્કામ ભક્ત કરોડોમાં એક હોય છે જેને પુરુષોત્તમ સિવાય બીજું કોઈ તાન નથી જેને પુરુષોત્તમ નારાયણ સિવાય કાંઈ જોતું નથી જેને ગરજ પુરુષોત્તમની મૂર્તિ સિવાય બીજી નથી એ ભગવાનનો નિષ્કામ ભક્ત છે અને એવો નિષ્કામ ભક્ત જે થાય એ પુરુષો તમને વાલો થાય પ્રથમના તેતાલીસ શ્રીજી મહારાજ કેવો નિષ્કામ ભક્ત નથી જ તો તો પણ ભગવાન બળાત્કાર એને બધું જ દે છે નથી જ તો એને રીધ્યો સીધ્યો દો લાત મારી નાખી દે એને ચતુર્દા મુક્તિ દો તો બાજુ પર મૂકી દે મારે ના જોઈએ મારે તો એક પુરુષોત્તમના તમને એની સેવા જોઈએ એ પુરુષો તમને યુઝ કરવા માંગતો જ નથી ભગવાન આમ દો આમ દો આમ કર દો કાંઈ નહીં એ તો ભગવાનની એક જ વાત કે છે યુઝ મી મારો ઉપયોગ કરો તમારે શું જોઈએ છે એક એ ભગવાનને શું કે છે તમારે મારી પાસેથી શું જોઈએ છે મારો કઈ જગ્યાએ તમારે યુઝ કરવો જ મારે તમારો કોઈ જગ્યાએ યુઝ નથી કરવો આવો ભક્ત છે ને એ નિષ્કામ ભક્ત છે ભક્તિ તો એવી જ કરવાની છે પરંતુ એટલા શક્તિશાળી આપણે ન હોઈએ એટલી સમજણ આપણી પાસે ન આવી હોય કઈ વાંધો નહીં પણ સકામ પણ સ્વામી નારાયણ સિવાય આમ કરો મહારાજ કરો મહારાજ કરો મહારાજ કરો ને આવે મહારાજ સાંભળો ના આવે અરે મહારાજ આવે તો કરો કીધે રાખવું એને બીજાને નહીં આટલું છે પતિવ્રતાની ભક્તિમાં ખામી ના આવી જોઈએ કલ્યાણ એમાં થશે સકામ હોય શું કે નિષ્કામ કલ્યાણ તો થવાનું જ છે સકામ થઈશું એટલે કલ્યાણ બગડી જશે એવું નથી પણ સ્વામિનારાયણ સિવાય જો પતિવ્રતાની ટેકમાં ખામી આવે તો પ્રોબ્લેમ થાય પતિવ્રતા સ્ત્રી હોય પોતાના પતિ પાસે સાડી માગે ને કોણ પાસે માગે સાડી એની પાસે જ માગે ને પતિવ્રતા પતિ પાયે જ માગે ને બીજા પાસે થોડી માગે સોનું જોયું તો એની પાસે જ માગે ને પણ જો ડાઇ હોય તો એ સમજે કે હવે પતિની અત્યારે કેપેસિટી નથી એ પતિ સામેથી કે ને કે દિવાળી આવે છે તને સાડી લઈ દો તો એ પત્ની શું કે પોતાના પતિ ના 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 મારા પાસે તો ઓલી બે પડી જ છે નથી જરૂર એ નિષ્કામ થયા પેલો પતિ વ્યવહાર ખાતર બીજાનું જોઈને કે દિવાળી આવી બધાને ઘેર લાવે છે તો આને કહું પણ પત્ની એટલી સમજણવાળી હોય સીતાજી જેવી અંત્યાના અગિયાર શ્રીજી મહારાજે સીતાજીની સમજણ વખાની મહારાજ કે શું સીતાજીની સમજણ રામચંદ્રએ કાઢી મૂક્યા તો સીતાજી રોવા માંડ્યા અને લક્ષ્મણજી કે માં મને ખબર છે કે પ્રભુએ તમને છે ને વગર વાંકે કાઢી મૂક્યા ત્યારે સીતા કે હું એનું નથી રોતી પ્રભુએ મને કાઢી મૂકી એનું નથી રોતી હું તો એની રો છું કે મારા રામને ખબર છે કે હું નિર્દોષ છું અને મારા રામને મને વગર વાંકે કાઢી મૂકવી પડી મને વગર વાંકે કાઢી મૂકવી પડી એટલે મારા રામ એવા દયાળુ છે એ અયોધ્યાની અંદર બેઠા રડતા હશે ને એમને દુઃખ થતું હશે હું તો એના દુઃખનું રડું છું મને કાઢી મૂકી એનું નથી રડતી અને નિષ્કામ ભક્તિ કહેવાય અંત્યના અગિયારમાં શ્રીજી મહારાજે સીતાજીની હમજનનું વચનામૃતનું હેડિંગ લખાયું સીતાજીની હમજનનું અને મહારાજે વખાણ્યા આવા ભક્ત થાવું એ તો બહુ કઠન છે બહુ કઠન છે બોલવું બહુ સહેલું છે પણ એવું થવું જીવથી થઈ જવું કારણ કે એમાં કોઈ આર્ગ્યુમેન્ટ જ નથી ભગવાન જેમ રાખે એમ અંત્યનું તેરમું એ નિષ્કામ ભક્તના લક્ષણ છે મહારાજ હાથીને હોદ્દે બેસાડો કે પગપાળા ચલાવો બંધીખાને નાખો ગમે તે કરો પણ જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ અને એવા ભક્તો નથી એમ નહીં એવા ભક્તો સત્સંગમાં છે એવા ભક્તો સત્સંગમાં છે એવા ત્યાગી પણ સત્સંગમાં છે કે જેને ક્યારેય પણ પોતા માટે કશું જ માગ્યું નથી આજે પૂજ્યપાદ ગુરુજી ઘણી વખત કહે છે કે મેં મારા માટે ક્યારેય મહારાજ પાસે માગ્યું નથી દુઃખના વાદળ તૂટી પડે તો પણ ક્યારેય માગ્યું નથી હે મહારાજ મારા દુઃખને ટાળો એને નિષ્કામ ભક્ત કહેવાય એવા કેટલાય ગ્રહસ્થ આશ્રમના હરિભક્તો છે એના માથે દુઃખના વાદળો તૂટી પડ્યા હોય પણ પુરુષોત્તમ નારાયણ પાસે ક્યારેય માગતા નથી મારા મહારાજને ખબર જ છે ને જાનને શું કહું કથી જે બધું જ જાણે છે ને શું કહેવાનું આવા ભક્ત આપણે થવાનું છે આવી સમજણ આપણે કેળવવાની છે પણ કદાચ ન કેળવાય તો વાંધો નથી પણ પતિવ્રતાની ટેક જાય અને નાક કપાય એવી વ્યભિચારીની ભક્તિ તો મહારાજ કે કરવી જ નહીં સ્વામિનારાયણનો ભગત હોય સ્વામિનારાયણનો સત્સંગી હોય અને કોઈ કે આ વીટી પહેરો એટલે સારું થઈ જાય જે વીટી પહેરે એ વ્યભિચારીની ભક્તિવાળો કહેવાય સ્વામિનારાયણનો આશ્રિત હોય અને કોઈ કે આ માદળિયું જાદળિયું નાખો ને આ બે આમ અહીંયા આગળ આ કરો ને આ નાળિયેર વધેરો નામ કરો એ વ્યભિચારીની ભક્તિ કહેવાય હા શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીમાં જે છૂટ આપી હોય કે રોગાદિકનો ઉપદ્રવ થાય ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય હનુમાનજીનો જપ કરો નો પ્રોબ્લેમ એમાં કોઈ પતિવતાની ટેક નથી જતી શ્રીજી મહારાજની આજ્ઞાના કારણે પણ શ્રીજી મહારાજની જે આજ્ઞા જ નથી અને એ જો કરવા જાય તો સ્વામિનારાયણનો ભગત કહેવાય જ નહીં કહેવાય નહીં સકામ થઈએ તોય સ્વામિનારાયણના અને નિષ્કામ થઈએ તોય સ્વામિનારાયણના શ્રીજી મહારાજે વાજસુર ખાચરને કેવી સમજણ આપી તમારા ઘોડા જોઈએ નારાયણના દરબારમાં બહુ ઘોડા છે એટલે આ બધા દેવો ત્યાંથી જ લાવીને આપે છે એમની પાસે તો થોડા સેમ્પલ હોય એમાંથી તમને દેશે છે કરતાં સીધા નારાયણને ભજો તો ઘોડાના ઢગલે ઢગલા થઈ જશે વાજસુર ખાચર કે આ સારું આ તો ખબર જ નહોતી મહારાજ કે આ તમારા ઘટાડિયા હનુમાનજી તો દહ ગોળા લાવે નારાયણના દરબારમાં નારાયણના દરબારમાં તો હજારો ગોળા પડ્યા ડાયરેક્ટ કોન્ટેક કરો નારાયણનો હારા હારા ગોળા મળશે તમને વાસુર ખાચર કે એવું મળે તો કઈ વાંધો નહીં નારાયણને હાલો ને હનુમાનજી મેલો પડતા અને પકડો નારાયણને આ મહારાજની થિયરી આ રીતે જીવને મહારાજ સર્વોપરિતા પોતાની પાય પછી ધીરે ધીરે સાધુ પહે આવે ને ત્યારે સાધુ કેટલા ચાર પગના ઘોડાના પૂંછડામાં હું બંધાનો છે આવા તારા ઘોડાના જન્મ કેટલા આવ્યા અને હું ઘોડા ઘોડા કરે સ્વામી એણ સ્વામી એણ કરીને છેલ્લો જન્મ કર ત્યારે જીવને આત્મા જાગી જાય કે હવે છેલ્લો જન્મ કરવો છે ને પછી છેલ્લા જન્મ પાછળ પડે એટલે છેલ્લો જન્મ થાય નહીં તો આવું જ છે ઘોડાના ગધેડામાં જ થાય બીજું કાંઈ થાય નહીં સાધુના સમાગમ વિના ભગવાન સ્વામિનારાયણે વાસુર ખાચર ઉપર દયા કરી હવે આખી લીલા જ છે બધી એટલે હું વાંચતો જાઉં છું આટલી વાત આપણે સમજન સમજવાની હતી નહીં તો બે તરંગમાં હવે લીલા જ આગળ ચાલી આવશે તેટલો ભગવાન રાજાને રાજાના ચાકરમાં જેટલો ફરક હોય છે તેટલો ભગવાન નારાયણમાં બીજા દેવોમાં ફરક છે આવું વેદ અને પુરાણો વગેરે સૌ કહે છે તેથી અમે તે નારાયણનું ભજન કરીએ છીએ મહારાજ કે અમે જ નારાયણનું ભજન કરીએ છીએ અમે અમારું કરાવતા કેવું મનુષ્ય ચરિત્ર કરે છે બોલો સ્વામી નારાયણ ભજવા મહારાજ આપણી જોડે હોય ને ત્યારે ખબર પડે કે આપણે કેટલા પાકા ભક્તો છીએ આપણી છે આવા ચરિત્રો કરે કે અમે જ નારાયણ ને ભજીએ છીએ લોહાના તેરમા માં કે છે એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો હાથ હાથ ફાટી જાય એવી તાળીઓ પાડીને ભજન કરીએ તે સા સારું કરીએ આવા મનુષ્ય ચરિત્ર જેવી વાતો વચનાવતમાં કરી છે અને મધ્યના તેરમામાં સર્વોપરી વાતો કરી છે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે જરૂર જાણજો એટલું ના જાણો તો જરૂર જાણજો કે મૂર્તિને આ મહારાજ જોવે છે મહારાજ કે મૂર્તિને અમે ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પણ દેખતા સત્સંગમાં નહોતા આવ્યા તેદી પણ દેખતા અને રામાનંદ સ્વયંને મળ્યા પછી પણ દેખીએ છીએ એ મૂર્તિને અમે જોઈએ છે એટલું તમે રાખશો તો એ તમારું સારું થશે એ તેજને વિશે જે મૂર્તિ છે એમાંથી અનંત અવતારો પ્રગટ થાય ને પાછા લીન થાય ને એ મૂર્તિ આ તમારી સામે બેઠી એ જ છે આવી વાતો પણ કરી છે અને આવી વાતો પણ કરી છે કે હાથની તાળીઓ આ હાથના આંગળા ફાટી જાય એવી તાળીઓ પાડીને ભજન કરીએ સા સારું કરીએ એવી વાતો પણ કરી છે એટલે સત્પુરુષો પાસેથી ગ્રંથને સમજ્યા વિના ભગવાનનું સ્વરૂપ પણ યથાર્થ સમજાતું નથી માટે ગ્રંથોને સમજવા માટે પુરુષોત્તમને સમજવા માટે સત્પુરુષોની જરૂર પડે હીરો હીરા એવા નિશ્ચયવાળા પુરુષોથી જ પુરુષોત્તમ રૂપી હીરો વિંધાય છે નપુસક થકી કોઈ દી છોકરો થાય નહીં એમ નિશ્ચય વિનાનો હોય એનાથી કોઈ પુરુષોત્તમનો સાક્ષાત્કાર થાય જ નહીં નારાયણ સર્વથી મોટા છે મહારાજ કે જેના ઉપર કોઈને દ્વેષ થતો નથી અમે તો એનું ભજન કરીએ છીએ બીજા દેવોનું ભજન અમે નથી કરતા હનુમાનજી સાત્વિક દેવ છે તો એ શ્રીજી મહારાજે વાસ્તુ ખાચરને નારાયણની ઓળખાણ કરાવી કારણ કે હનુમાનજીથી કામ નથી પતી જતું કામ પૂરું કરવા માટે તો પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચવું જ પડે સારંગપુરમાં હનુમાનજી મળે છે બધાને પણ ત્યાંથી કરવાનું શું હતું ગોપાળન સ્વામીને કે જે હનુમાનજી થી કામ થાય એટલે એને મહિમા સમજાય કે આ ગોપાલ સ્વામી પધરાવેલા હનુમાનજી છે એટલે ગોપાળન સ્વામી કોણ છે ભાઈ ઓહો એ તો સ્વામી સાધુ છે સ્વામી સાધુ છે તેવા એક હતા ના ના એવા પાંચસો હતા ઓહો તો સ્વામિનારાયણ કેવા બહુ મોટા આ કરવા માટે હનુમાનજી સારંગપુરમાં પધરાવ્યા સ્વામીએ દુખ્યાના દુઃખ દૂર કરવા તો પધરાવ્યા છે પણ બીજી વાત એ સ્વામિનારાયણ આવા મોટા છે એ જીવના હૃદયમાં દ્રઢ થાય ને એટલે પધરાવે છે આપણે તો બહુ ભાગ્યશાળી છે આપણને જે સ્વામિનારાયણ ભગવાન સમજાયા છે ને કે આવા મોટા છે એવું આપણે ખાલી બોલ્યા કરીએ છીએ અરે પોપટની જેમ બોલ્યા કરીએ છીએ ને તોય પણ આપણે બહુ ભાગ્યશાળી છે આ જીભ ઉપર ને આ કાનમાં સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ છે જ નહીં એવું પોપટની જેમ બોલાઈને સંભળાય તોય વાત કેવડી મોટી છે એ બોલ્યા કરાશે તો જીવમાં ગરી જશે એકદી રોજ સારું કોક આપણને આપણે જન્મ્યા તે દીથી કાંઈ આપણું નામ જે અત્યારે હોય એનું એ જ છે બરાબર નામ તો આ તમારું તો એનું એ જ હોય અમે સાધું હોય તો અમારું બદલાતું હોય તો તમારું નામ જન્મ્યા તે દી જે નામ તમારું પાડ્યું એ નામથી બધા બોલાવે લાગ્યા ફલાના ભાઈ ફલાના ભાઈ ફલાના ભાઈ તો અત્યારે દ્રઢ થઈ ગયું તમને આટલા વર્ષો એક આ ભાઈ એની જગ્યાએ નામ કોઈનું મહેશભાઈ હોય એની જગ્યાએ નયન નયનભાઈ રાખ્યું હોય તો દાદા ઘનશ્યામ દાદા નામ પડ્યું એની જગ્યાએ મહેશ દાદા તમારું નામ હોત મહેશ નામ પાડ્યું હોત તો શું થાત મહેશ દાદા થઈ જાત જે વસ્તુ સાંભળતા આવે એ થઈ ગયું અમે સાધુ થયા હોઈએ તો કંઈક પૂર્વાશ્રમમાં બીજું હોય પાર્ષદ થયા બીજું હોય સાધુ થયા ત્રીજું હોય તો આજે જે નામ દ્રઢ થતું થાય એ નામ દ્રઢ થઈ જાય એમ આપણે વાત કર્યા કરીએ ને કે આવા મોટા મહારાજ આવા મોટા મહારાજ આવા મોટા મહારાજ આવા મોટા મહારાજ સર્વોપરી મહારાજ સર્વ અવતારના અવતારી મહારાજ એના જેવું કોઈ છે નહીં આમ વાતો કર્યા કરીએ ને અને સાંભળ્યા કરીએ ને જીવમાં કરી જાય કે આ મહારાજ બસ બહુ ભાગ્યશાળી છે આ વાતો કરી શકીએ છે ને સાંભળી શકીએ છે ને આજ આપણા ભાગ્ય ખુલી ગયા કરોડો પુણ્ય આપણા ઉદય થઈ ગયા એવું માની લો સ્વામી નારાયણની વાત મળી એટલે કામ બહુ મોટું થઈ ગયું ખરેખર ગાંડ પણ આવે એવી વાત છે હું ખાલી તમને વાત કરવા નથી કે તો અંદર આમ એટલો બધો એનો કેફ અને પાવર ચડે છે કે આ સ્વામી નારાયણ આપણી પાસે આવડા મોટા ક્યાંથી મળી ગયા શું પુણ્ય કર્યું શું તપ કર્યું શું આપણે કાંઈ કરી નાખ્યું અને સ્વામિનારાયણ મળી ગયા આપણને ઓહો હો ક્યાંક કોક દેવી દેવતાને ભજતા હોત અને આપણને કેવડા મોટા ભગવાન સ્વામિનારાયણના શુદ્ધ પરંપરા અને એના અનાદિ મુક્તો અક્ષર ધામમાંથી ડાયરેક્ટ પૃથ્વી પર આવેલા એવા અનાદિ મુક્તોનો યોગ આપણને કરાવી દીધો મહારાજે કરાવ્યો દયાએ કરીને કરાવ્યો એ તો મનુષ્ય આકારે છે એટલે ન ઓળખાય કે આ મહારાજના અનાદિ મુક્તો છે મનુષ્ય આકારે છે ન ઓળખાય પણ મહારાજ કે થોડોક વિચાર કરીએ તો ખબર પડે કે આવી ક્રિયા દેવ કે મનુષ્યમાં હોય જ નહીં વિચાર કરે તો ખબર પડે કે આવા વિચાર દેવ કે મનુષ્યમાં હોય જ નહીં વિચાર કરે તો ખબર પડે કે આવી વૃત્તિ દેવ કે મનુષ્યમાં હોય જ નહીં વિચાર કરે તો ખબર પડે કે આવી ક્રિયા ને વાત દેવ કે મનુષ્યમાં હોય જ નહીં એવાનો યોગ દેહ મૂકીને જેને પામવાતા હોય તો દેહ છતાં જ મળ્યા છે અંત્યનું બીજું જો ન મળ્યા હોય તો મહારાજ બોલે જ નહીં મળ્યા છે એટલે બોલ્યા તેવા મોટા મળ્યા છે આપણો કેપ કેટલો છે હાલો આગળ મહારાજની લીલામાં જઈએ બાકી મહારાજ એવા મોટા છે ને મહારાજની વાતો કરતા થાક લાગે નહીં નારાયણ સર્વથી એવા મોટા છે જેના ઉપર કોઈ ને દ્વેષ થતો નથી આવી શ્રીહરિની વાત સાંભળીને તે સમયે નૃપ વાસુર ખાચરે હેતે કરીને તરત શ્રીહરિના હાથે નિયમ ધાર્યા અને સકામ ભક્તની પ્રાર્થના પૂરી કરે મહારાજા પીઠવડીના ભગવાન મૂળો હતા ને મહારાજ પાય આવ્યા મહારાજ કે મહારાજ વરસાદ નથી ને મોલ હુકાય છે મહારાજ કહેલા સમયો નથી ને કેમ આવ્યા છે મહારાજ પણ મોલ હુકાય છે શું કરું મહારાજ કહે કે વરસાદ નથી કાંઈ નહીં આ વર્ષે આમ નથી થવાનો મહારાજ હોતું હશે લોકો ભૂખે મરે ને લોકો તો મરશે પણ અમે તમારા ભગતે મરી જશું મહારાજ કે વરસાદ તો થાય પણ પૈસા બેહે વરસાદના સકામ હતા ને તો મહારાજ કે તમે સકામ તો હું સકામ થવું મહારાજને કેવું છે જેવા સાથે તેવા સકામ તો હુંય હુંય સકામ તું નિષ્કામ નિષ્કામ તો મહારાજનું એવું છે મહારાજ કહેજો પૈસા બેહે વરસાદના તો મહારાજ કેટલા પૈસા થાય મહારાજ કે જો મારાજ કઈ પૈસા જોતા નથી પણ આ ગોપીનાથજી મંદિર થાય છે ને કડિયાના પગાર ચડે પાંચસો રૂપિયા આપો એટલે વરસાદ થઈ જાય બાકી વરસાદ થવાની નથી વાત નક્કી છે બોલો પાંચસોમાં માં વરસાદ કરે અને આપણે હામે એવું બેઠા હોઈએ તો આપણે ભગવાન માનીએ ને આ ભગવાન કહેવાય પ્રાર્થનામાં વરસાદ કરવો જોઈએ પાંચસો માં થોડો વરસાદ થાય ભગવાન મૂળો પાંચસો રૂપિયા લઈ આવ્યા ઉછીના મહારાજને દીધા મહારાજ કે ઘેર પહોંચો વરસાદ થઈ જશે ભગવાન મૂળો પાંચસો આપીને કે મહારાજ આખી પૃથ્વી પર વરસાદ કરજો મહારાજ કે સારું થશે જાઓ અને જેવા પાંચસો મૂક્યા આ ઘર ભેગા થયા નહીં વરસાદ પડ્યો બોલો પીઠવડીના ભગાન મૂળો મહારાજ ભગવાન મૂળો બે છે ને ટ્વિન્સ હતા મહારાજ કે આ ભગવાન મૂળો બે એક હરખા છે કોઈને ઓળખાય નહીં પણ જા દિવસ ભેગા રહો ને તો ઓળખાઈ જાય કે આ ભગોના મૂળો ટ્વિન્સ હોય એના ઘરના લોકો ઓળખતા હોય કે આ કોણ છે એમ પણ આપણે જોઈએ તો આપણને બે હરખા જ લાગે એ ભગવાન મૂળો એવા હતા પેંડા ખાવાની શરત રાખીને લોભિયા પ્રેમજી શેઠ જોડે તે ભગાએ શરત રાખી તે ભગો ખાય અડધા ખાઈન થાક્યો ને તો ભગો કે હું બાથરૂમ જઈ આવું તે આવીને પછી મૂળો બેહી જાય મૂળો ખાઈ લે અને પ્રેમજી જોડે રસોઈ લીધી હતી શ્રીજી મહારાજે એ ભગવાન જોડ પાંચસો રૂપિયા દઈને મહારાજે વરસાદ કર્યો એટલે સકામ થઈએ તો એ મહારાજ તો કામ કરે છે ને કરે જ છે ને આપણા સંકલ્પોને કેટલા બધા પૂરા કરે છે આ ઘનશ્યામ મહારાજ પાસે કેટલા ભક્તોના પૂરા થયા એ સંકલ્પ થયો આપણા માટે બીજા માટે કરો તો નિષ્કામ જ કહેવો પોતા માટેનું જે થયું એ સકામ ભક્તિ થઈ કે મને આમ દો મહારાજ મને આ રોગ છે મટી જાય મને આમ થઈ જાય મને આમ થઈ જાય એ જે થયું મારા પરિવારમાં આવું થઈ જાય મારા દીકરાને આવું થઈ જાય મારા દીકરીને આવું થઈ જાય એ બધું સકામ એક અમે સંતો છીએ અમે તમારા માટે પ્રાર્થના કરીએ તો નિષ્કામ પણ અમે એવું કહીએ મહારાજ અમારું આમ થઈ જાય અમે આમ આવા થઈ જઈએ અમને આમ આમ કોઈકને આમ કરીએ ને તરત બધું જાદુ મંતર થઈ જાય આવા થઈ જાય ઐશ્વર્યવાળા થઈ જાય પ્રભાવવાળા થઈ જાય એવું જો અમે મહારાજ પાસે માગી લઈએ અને મારા દઈ દે એ સકામ થઈ ગયા કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો કઈક વાર સાર સિદ્ધિની અંદર તો કેટલું કીધું છે નિષ્કામ થતા વાર જ નથી જો વિચાર કરીએ તો કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો કઈક વાર પામ્યો કૈલાસ બધું પામ્યો મોટો ચક્રવર્તી રાજા થયો આ પૃથ્વી ઉપર આ ડોલરને પાઉન્ડ નહીં જે દિવસે સોનાના સિક્કાઓ હતા ને સોનાના સિક્કાઓ પૃથ્વી ઉપર સોનાના સિક્કાનું ચલન હતું ને તે આપણા સિક્કાઓથી સોનાના સિક્કાઓ બનતા આપણે પૃથ્વીના ચક્રવર્તી રાજાઓ થયા છે કેવા સુખો ભોગવ્યા છે આપણે એ બધા સુખો ભોગવ્યા ને તો એ દુઃખ નથી મટ્યું એટલે હજુ જન્મનું મૃત્યુ ચાલુ છે હવે આ જન્મે સમજાઈ ગયું છે કે હવે નથી ચક્રવર્તી રાજા થવું નથી આવે આ લોક માં કઈ કરવું બીજું કઈ નથી કરવું રે ભૂધરજી ને ભૂલી મારે અરસ્પર સેહ સાથે રે બીજી સમજું નહીં ઊંડી આવે પુરુષોત્તમ નારાયણ મળ્યા હવે બીજું કઈ કરવું નથી હવે તો પુરુષોત્તમ નારાયણ ને વિંધવાની મૂર્તિ વિંધવા સિવાય બીજું કઈ કરવા જેવું નથી શ્રીહરિની વાત સાંભળીને નૃપ વાસુર ખાચર હેતે કરીને તરત શ્રીહરિના હાથે નિયમ ધાર્યા કારણ કે ઘોડાઓનો ઢગલો મળ્યો સ્ટોક મળ્યો તો શું કરવા નિયમ નહીં ધારવાના નારાયણને જ ભજાઈ પછી તો લાગી ગયા રાજા ને રાજાના પુત્ર સર્વે હરિભક્ત થયા જ્યારે રાજાઓ બધો પરિવાર હરિભક્ત થયો ત્યારે તે વાતની તેના સર્વે નાતીલાને જાન થઈ તેથી તેમની જ્ઞાતિના બીજા પણ મોટા મોટા દરબારો તેઓ બધા સત્સંગના વર્તમાન નિયમ ધારણ કર્યા બધી જાતિના બધા આવી ગયા આ નાતનું બહુ હોય એકાબીજાના એકાબીજાના યોગે કરીને સત્સંગની અંદર બધા જોઈન્ટ થઈ ગયા કે ભાઈ તમારા ઘેર ગોળા આવે તો અમાર ઘેરે ગોળાહારા આવે હાલો સ્વામિનારાયણના આશીર્વાદ લે બધા સુખ્યા તો થાય જ છે સ્વામિનારાયણ વાળો કોઈ દુઃખી તો હોય જ નહીં એટલે સ્વામિનારાયણના થઈ તો થઈ જાય હાલો કંઠી બાંધો એમ કરીને નાતીલાઓ બધા આવ્યા સત્સંગમાં પછી ધર્મકુમાર શ્રીયરીએ સરોજ સિતાર મૃદંગ વગેરે વિવિધ પ્રકારના વાજિંત્ર મગાવ્યા તે લઈને સંતો ગાન કરવા લાગ્યા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગાડવા માટે સરોદ લીધો રાત પડી છે પ્રેમાનંદ સ્વામીએ મૃદંગ લીધું ત્રણ સારા કવિ કહેવાતા તેમને દરેકે ચાર ચાર પદ કીર્તન ગાયા મુક્તાનંદ સ્વામીએ પહેલા રાગના બે પદ ગાયા ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી કાંડ રાગના બે પદ ગાયા અને પ્રેમાનંદ સ્વામીએ બિહાગ રાગના બે પદ ગાયા વળી મુક્તાનંદ સ્વામીએ ઘણા સારા ખમાચ રાગના બે પદ બોલ્યા અને અડાના રાગના બે પદ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા અને પ્રેમાનંદ સ્વામીએ તે પછી પરજ રાગના બે પદ ગાયા ત્યારે સંતોનું કીર્તન ગાન સાંભળીને ગામના બધા લોકો પ્રેમથી ત્યાં આવવા લાગ્યા તે પછી સ્ત્રીઅરીએ વાતો કરી તેનાથી કેટલાક લોકોએ સત્સંગના વર્તમાન નિયમ લીધા મહારાજને તો આ જ કામ કરવું હતું આ કીર્તન ગવડાવવાને તો બધું છે ને ભેગું કરવા પછી ધૂળ ધોયા ધૂળમાંથી સોનું ખોળે ને એમ મહારાજ મુમુકસું ખોળી લેતા અંદરથી અને બધાને પછી નિયમને વર્તમાન ધરાવતા પછી સ્ત્રીઅરી પોઢી ગયા આ પણ નહીં શ્રીજી મહારાજે ત્યારે વર્તમાન ધરાવે કંઠ્યો બાંધી હશે હમજાનું અંદર ધર્યા કરીએ અને હજુ હમજીન પૂરું કરી દઈશું તો સારું છે નહી તો શ્રીજી મહારાજ કે સત્પુરુષનો યોગ દીધે રાખશું નક્કી થઈ જાય છેલ્લો જન્મ કરવો છે એનો છેલ્લો થાય નક્કી નથી થયું જાય ને કે મારે છેલ્લો કરવો છે એને યોગ આપ્યા કરે મારા જ નક્કી કરવું પડે પોચવું જ છે નક્કી કર્યા વિના કામ થાય એક મહિના બે મહિના પછી ઇન્ડિયા જવું હોય છ મહિના પછી તો ટિકિટનું બુકિંગ આજથી કરીએ છીએ પ્લાનિંગ કરીએ છીએ એક ઇન્ડિયા જવાનું પ્લાનિંગ કરવાનું અક્ષરધામમાં જવાનું કોઈ પ્લાનિંગ નહીં કોઈ વિચાર નહીં બુકિંગ કર્યું છે એનું એની ફ્લાઇટ ગોતીએ છે એની ટિકિટ લીધી છે એવું કાંઈ જરૂરી નથી કે આપણે રોજ ઉઠીને આમ ટિકિટનું સર્ચ કરીએ એટલે ટિકિટ લઈ જ લઈએ એમ આ કથાવર્ધન સત્સંગ હા ભળીએ ટિકિટ સર્ચિંગ જેવું છે પણ લીધી છે લીધી એટલે નિર્ધાર છેલ્લો જન્મ બસ બીજી કોઈ વાત જ નહીં છેલ્લો જન્મ કરવામાં આડું શું આવે બધું જ જાય એને નિર્ધાર કરેલો કહેવાય નિર્ધાર કોને કહેવાય છેલ્લો જન્મ કરવામાં આડું શું આવે છે ઉડી જ જાય એને નિર્ધાર કહેવાય કાલે સવાર અગિયાર વાગે ફ્લાઇટ હોય એટલે અહીંથી જવું છે એટલે જવું જ છે પછી બીજી વાત નહીં એને નિર્ધાર કહેવાય હા આપણે તો લીધેલી ટિકિટો કેન્સલ કરાવી દઈએ માયાનું વાદળું આવે તો એવું છે મહારાજ ઠેક આવીને ઊભા હોય તો આ સત્સંગમાં કેટલાએ કીધું મહારાજ હજુ આટલું કામ બાકી છે જાઓ ટિકિટ શું પ્લેન આવી ગયું તોય ના પાડી દીધી આવું થાય છે માટે નિર્ધાર પાકો રાખો અર્થમ સાધ્યામી વાત દેહમ પાત્યામી છેલ્લો જન્મ બસ એની ઉપર નજર રાખવાની છેલ્લો જન્મ આના પછી એક પણ દેહ પુરુષો તમને ઈચ્છા વિના નથી ધરવું આપણા કરમને આધીન થઈને નથી ધરવું આટલું તો પાક્કું રાખવું જ પડે આવો યોગ મળ્યા પછી આ ચીલા ચાલુ યોગ મળ્યો તો સમજ્યા પણ આવો મહારાજનો આવા મોટા પુરુષોનો આવા સંતો ભક્તોનો યોગ આવો પરિવાર આવો તો છેલ્લા જન્મનો નિર્ધાર પાક્કો કરવો તે પછી શ્રીઅરીએ વાતો કરી તેનાથી કેટલાક લોકોએ સત્સંગના વર્તમાન નિયમ લીધા પછી શ્રીઅરી પોઢી ગયા ત્યાં જે લોકો હતા તે બધા પોતાને ઘેર ગયા રાત ગઈ અરુણોદય થયો ત્યારે બધા ત્યાંથી નીકળવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે દરબાર ઓઘડ ખાચર ત્યાં આવ્યા અને શ્રીહરીના ચરણોમાં પડ્યા તેઓ બંને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા મહારાજ અમને તરછોડીને આપ ન જાશો અમારી એક રસોઈ તો લો પછી આપને નહીં રોકીએ પછી તેમના અત્યંત આગ્રહને જોઈને સુખદાયક શ્રીહરી ત્યાં બપોર સુધી રોકાયા ત્યાં ખંભાળા ગામના દરવાજાની સામે જ ઉન્મદગંગા નદી નીકળી છે એટલે સુંદરવર સુખદામ શ્રીયરી તેમાં નાહવા માટે ચાલે ગંગામાં જ્યાં પાણીનો ધરો હતો અને બાંધેલો ઘાટ હતો ત્યાં આવ્યા સ્વચ્છ પાણી જોઈને ખૂબ પ્રસન્ન થયા કાળા પાલવનો એક ખેસ પહેર્યો માથે રૂમાલ ઓઢ્યો આવો શ્રીહરિનો સુંદર લાગતો હતો બહિરભૂમિ આવ્યા પછી કર ચરનાદિકને નિયમ પ્રમાણે ધોયા પછી દાંતન કર્યું અને નાહવાની તૈયારી કરી વાલા ભક્તો સૌચાદિક ક્રિયા એ પણ આપણે સત્સંગની અંદર છીએ તો આપણે સત્સંગની રીત પ્રમાણે સૌચાદિક ક્રિયાઓ સંતો જોડેથી શીખીને કરવી જોઈએ આપણે વિદેશોની પદ્ધતિઓની અંદર સેટ થઈ ગયા હોઈએ પરંતુ જ્યાં સુધી શક્ય હોય બની શકે ત્યાં સુધી જેને એકાંતિક ધર્મ જેને સિદ્ધ કરવો છે એની માટે હું વાત કરું છું કલ્યાણ તો થશે કલ્યાણમાં નહીં પણ એકાંતિક ધર્મ જેને સિદ્ધ કરવો છે અને સૌ ચાદિક ક્રિયાઓ એ પવિત્રતાની રીતને શીખવી જોઈએ જો તમે ઠાકોરજીની સેવા બરાબર પવિત્ર થઈને પ્રેમથી કરવા માગો છો તો શ્રીજી મહારાજ પણ બહિર ભૂમિ ગયા પછી હાથ અને પગને કેવા નિયમથી ધોતા એ બધું શાસ્ત્રમાં છે પછી દાતન કર્યું નાવાની તૈયારી કરી જ્યાં સ્વચ્છ અને નિર્મળ નીર હતું એનું વિવેચન અમે જાજ્યું એટલે નથી કરતા કે જેને શીખવું હોય એ શીખી લેશે ત્યાં આવીને સ્ત્રીયરીએ સ્નાન કર્યું ગંગાજળ ઘણું નિર્મળ અને સુંદર વહેતું હતું સંતો અને સર્વ દરબારો શ્રીયરીની સાથે નાહ્યા શ્રીઅરી ઉન્મદ ગંગાનો કિનારો સુંદર જોયો મનમાં ઘણું રાજી થયા નદીના કિનારે અનેક જાતના સુંદર ઝાડ ઝૂકી રહ્યા હતા ત્યાં વૃક્ષોનું ઘણું ઘાટું વન કિનારા ઉપર બહુ સોહામનું લાગતું તેમાં જાત જાતના પંખીઓ ઘણા મીઠા શબ્દ બોલતા હતા શ્રીઅરી ત્યાં ચાર ગળી સુધી નાતા રહ્યા પછી પાણીમાંથી બહાર નીકળ્યા બધા જરિયાની વસ્ત્ર પહેર્યા સોનેરી સાતથી શંગારેલા અશ્વ અશ્વને લઈને સેવક આવ્યો શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા તેની અલૌકિક શોભા બધે છવાઈ ગઈ હતી તે વખતે વિવિધ પ્રકારના વાજા વાગતા હતા અને ચોપદાર મુખથી જય જયકારના શબ્દ બોલતા હતા ગામની ચારે બાજુ અનેક પ્રકારની સુંદર વાડીઓ હતી આનાથી ગામ ગણું શોભે છે એવું ધર્મકુમાર શ્રીહરિ બોલ્યા જેટલા સંતો હરિભક્તો સાથે હતા તે બધા કીર્તન ગાવા લાગ્યા તે સૌ પ્રેમ ભાવથી જે કીર્તન બોલતા હતા તેની શોભા કહી શકાતી નથી આ રીતે સૌ રાજદ્વારમાં આવ્યા સૌના હૃદયમાં ઘણો આનંદ ભર્યો હતો ત્રિભુવનરાય શ્રીહરી પલંગ ઉપર વિરાજ્યા શ્રીહરીના નેત્ર અત્યંત કરુણા રસથી ભરેલા હતા જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીરી થાળ જમવા ચાલ્યા એક પિત્બર પહેર્યું બીજું પ્રેમથી ઓઢી લીધું દયાળુ શ્રીઅરીએ ચરણોમાં ચાખડીઓ પહેરી હાથમાં રૂમાલ લીધો જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવીને સુંદર બાજોટ ઉપર બેઠા ચરણ કમળ ધોઈ વરનીએ રૂમાલથી લૂછ્યા જે ભોજન બનાવ્યા હતા તેને થાળમાં ભરી ભરી લઈ આવ્યા શ્રીઅરી દૂધપાક પૂરી ભજીયા લાગ્યા ભાત અને મઠો પણ ઘણા ભાવથી જમ્યા દાળ તો બહુ ઓછી જમતા દાળ તો તમને આવે જ નહીં ક્યાંય જ્યારે જમીને તૃપ્ત થયા ત્યારે હાથ અને મુખ ધોયા શ્રીહરિ જે થાળ જમ્યા તેની પ્રસાદી ઓઘડ ખાચરને આપી પછી શ્રીહરિની સાથે સંતોન દરબારો આવ્યા તેમને જમવા માટેની પંગત કરાવી શ્રીહરિ આવીને જે જે ભોજન કર્યા હતા તે બધા તેમને પીરસવા લાગ્યા સંતો પીરસેલા ભોજનમાં જળનું પ્રોક્ષણ કરીને ભેડું મેળવી દેતા પછી જમતા જ્યારે સંતો જમીને તૃપ્ત થયા ત્યારે શ્રીહરિ હાથ ધોયા પછી આવીને પોતે પલંગ ઉપર વિરાજ્યા ત્યારે સંતો પણ જમીને ત્યાં આવ્યા તે સમયે દરબાર શ્રીહરિની પૂજા કરવા આવ્યા થાળમાં ભરી ભરીને બધો પૂજાનો સામાન લાવ્યા તેમને વિવિધ પ્રકારના સોનેરી વસ્ત્ર ઘણા જ પ્રેમથી શ્રીહરીને પહેરાવ્યા સોનેના બધા ઘરેના પહેરાવ્યા લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી તેના મધ્યમાં કુમકુમનો ચાંદલો કર્યો અતિશય ભાવથી આરતી ઉતારી કેસર ચંદન ચરણતળ ઉપર લગાવીને દરબારે પોતાની છાતી ઉપર લીધા કેસરને ચંદન મહારાજના ચરણમાં લગાવ્યું અને છાતી ઉપર ચરનારવીન લીધા દરબારનો જે બધો પરિવાર હતો તેમને પણ તેવી જ પૂજા કરી એ પછી બુદ્ધિમાન દરબારે ગદગટ કંડ થઈને અતિ રોમાંચિત ગાત્ર થઈને કેસર ચંદન થી સર્વ સંતો ની પૂજા કરી બહુ હૃદય ભરાઈ આવ્યું કે ઓહો મારા કેવડા મોટા ભાગ જ્યારે ભગવાન પૂજન કરીએ જ્યારે સંતો પૂજન કરીએ જ્યારે ભક્તો પૂજન કરીએ ત્યારે અહો ભાવ થી મારા કેવડા મોટા ભાગ્ય છે કે આવા ભગવાનના મોટા સાધુઓ આવા ભગવાનના મોટા ભક્તો નું પૂજન કરું છું એવો અહો ભાવ હૃદય માં નીતરતો હોય એવી પૂજાને ભગવાન સંત અને ભક્ત એવી રીતે પૂજા કરવામાં આવે હૃદય ચોખ્ખું થાય વિવિધ પ્રકારના ફૂલના હાર બનાવીને દરેકને એક એક ફૂલહાર પહેરાવ્યો શ્રી સાથે સાથે દરબારો આવ્યા હતા તેમજ જે સેવકો આવ્યા હતા બધાની પૂજા કરી કોઈ પૂજા કર્યા સિવાયના ન રહ્યા આ સત્સંગ પ્રગટનો છે સાધુની પૂજા થાય અને હરિભગતની પણ પૂજા થાય આ મહારાજ વખતથી જ રીત છે મહારાજની પૂજા થયા પછી બધા જ ઉપચારોથી ભગવાનના સાધુની ભગવાનના ભક્તોની પૂજા કરવાની રીત આ સત્સંગમાં મહારાજ વખતથી છે આ તો લુપ્ત થઈ ગયેલા લુખા હાવ સત્સંગની અંદર હોય ને એ જ્યારે કોઈ ભગતનું પૂજન થતું હોય કે કાંઈ જોવે તરત ટીકા લે આ તો બધો મહિમા વધારવાનું કર્યું છે અરે ભાઈ મહિમા વધારવાનું આ તો શ્રીજી મહારાજની રીત છે શ્રીજી મહારાજની રીતની બહાર નીકળ્યા ને તે લુખા સત્સંગની અંદર તો હાવ લુખા થઈ ગયા હૃદય લુખા થઈ ગયા ભગવાન હૃદયમાં દેખાય નહીં એવા થઈ ગયા હજારોની સંખ્યા પડી છે એવી 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 હૃદય લુખું હોય એવા હજારોની સંખ્યા પડી છે ભગવાનનો મહિમા ગાય ભગવાન 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 પણ સાધુ ને ભગત કાંઈ નહીં સાધુ કે હરિભગતનો કોઈ મહિમા નહીં એ તો ભગવાન કે મારું ગળું કાપે છે જે વ્યક્તિ એવું કહેતો હોય ને કે ભગવાન પણ સાધુ કે હરિભગત કાંઈ નહીં એવો જેને મહિમા નથી સાધુ કે હરિભગતનો ખાલી ભગવાન કહે છે ને એ હૃદયનો લુખો જ વ્યક્તિ હોય કારણ કે એક પણ આ પૃથ્વી પર એવો થયો નથી કે જેને ભગવાનનો મહિમા હોય ને એને સંત કે ભક્તનો મહિમા ના હોય એવો એક નથી મુક્તાનંદ સ્વામી નહીં ગોપાળનંદ સ્વામી નહીં આ જ જે પાક્યો હોય એ સમયે જે હતો ભવિષ્યમાં પણ જે થશે એને ભગવાનને લાખો ગાવનું છેટું જ ભગવાન તો ખાલી એક હથિયાર તરીકે રાખે બાકી એને લાખો ગાવનું છેટું હોય જેને હરિભગતનો મહિમા છે જેને સંતનો મહિમા છે એને જ ભગવાનનો મહિમા છે અને જેને ભગવાનનો હોય એને ભગવાનના સંબંધવાળા બધાનો હોય એને જ કહેવાય ને ભક્તિ એને જ મહિમા કહેવાય પણ આવા તો ઢગલો પડ્યા છે કોઈ હરિભગતનું પૂજન થયું હોય હરિભક્તોને હાર પહેરાવ્યા હોય હરિભક્તોને એ સરસ મજાનું એવું કંઈક થયું હોય તો એ નહીં એને પચે નહીં સાધુનું ના પચે હરિભગતનું ક્યાંથી પચે પણ એ તો નુકસાન કરે એની પાસે સમજણ નથી એની પાસે કથા વાર્તા નથી એની પાસે આવું કોઈ શાસ્ત્ર નથી વિવિધ પ્રકારના વાજા વાગતા હતા સુખકારી સુંદર શ્રીયરીએ ચાલવાની તૈયારી કરી અશ્વ ઉપર સવાર થયા શ્રીયરીના મસ્તક ઉપર સોનેરી છત્ર ધાર્યું હતું ચોપદાર જય જય કારના શબ્દ બોલતા હતા ઊભી બજારે ગામના લોકો દર્શન કરવા આવ્યા હતા તેનો કોઈ પાર નતો શ્રીયરીએ હેતથી સૌને દર્શન દેતા દેતા ખંભાળા ગામની બહાર નીકળ્યા ખંભાળા ગામના હરિભક્તો શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુને વળાવવાને માટે ઘણું દૂર સુધી પાછળ પાછળ આવ્યા કારણ કે તેમના હૃદયમાં શ્રી હરિ ઉપર બહુ પ્રેમ હતો ભગવાન સંત કે ભક્ત આપણે ઘેર આવે ને તો વળાવવા માટે બહાર સુધી જવું હેત હોય તો એ થાય નહીં તો ના થાય સૌ અર્ધા કોષ સુધી આવે અને એનો અનુભવ જે વડાવ જે વળતા હોય ને એને જ ખબર પડે ને એનો અનુભવ હામેવાળાના હેત પ્રેમ મહિમા બધાની ખબર પડે સૌ અર્ધા સુધી આવ્યા તે જોઈને શ્રીહરીએ તેમને પાછા વાળ્યા પછી અશ્વને દોડાવ્યો દરબાર મોકા ખાચર માણસ્યા ખાચર તેમના ભત્રીજા પણ ઘોડે સવાર થઈને શ્રીહરીની સાથે ચાલ્યા શ્રીયરીએ સંતોને માટે બે રથ અને એક બળદગાડી ઘટપુરથી કાયમ સાથે રાખવા માટે જોડાવ્યા હતા મહારાજ પોતાનું એકલું નહીં ભગવાન મોટા મોટા સંતોની ખબર રાખતા બે રથ અને એક બળદગાડું ઘટપુરથી સંતો માટે લીધું હતું દરબાર એભલ ખાચરે એક રથ અને એક બળદગાડી સંતોને માટે આપી હતી એવી જ રીતે દરબાર જીવા ખાચરે પણ એક રથ અને એક બળદગાડી આપી હતી શ્રીહરીએ રથ રાખીને બળદગાડીની ના કહી તેમને શ્રીહરીના ઉપર ઘણું હેત હતું તેથી તેને હાંકનાર સારથી માણસની સાથે એક વેલ આપી હતી તે બંને દરબારોએ એક એકથી સરસ એવો સોનેરી રથ કરાવ્યા હતા એ સોનેરી રથમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી વગેરે સંતો રથમાં બેસીને આવતા હતા શ્રીજી મહારાજની હયાતીમાં શ્રીજી મહારાજે આ મોટા પુરુષોને મોટા સંતોને રથમાં બેસાડ્યા સોનાના રથમાં બેસાડ્યા મહારાજે સ્વયં બેસાડે અક્ષર ધામના મુક્તોને સાંજ પડવા આવી ત્યારે શ્રીહરી કોટડા આવ્યા હરસુર વાળા વગેરે ત્યાંના દરબારો હતા બધા સવારી સાથે સામયું લઈને શ્રીહરીની સન્મુખ ચાલ્યા ડંકાને નિશાન મહારાજ ખંભાળાથી કોટડા ગામ આવે ડંકા નિશાન સાથે લાવ્યા હતા શ્રીના દર્શન કરીને ચરણોમાં નમી પડ્યા બધા એક કોષ સુધી સામે આવ્યા સૌના હૃદયમાં અત્યંત આનંદ વ્યાપી ગયો કોટડા ગામનો પર્વત એક કોષની લંબાઈનો હતો નાના મોટા ઘણા શિખરોથી સોંપતો અનેક જાત અનેક જાતના ઝાડ ઝૂકી રહ્યા હતા તેમાં અપાર પક્ષીઓ કોલાહલ કરતા હતા વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા પર્વત પર પં પડછંદાના રૂપમાં સામેથી ગર્જના કરતો હતો પર્વત હોય ને ત્યાં સામે પડઘા પડે એવા પડઘા પડતા હતા પર્વત અડતો ઉત્તર તરફ એક મોટો રાજમાર્ગ જોડાયેલો છે શ્રીહરી તે રસ્તે આવે એકદમ ગામની પાસે આવ્યા ત્યારે ચારે બાજુ કેળના મોટા મોટા બગીચાઓ શ્રીહરીએ દેખ્યા શ્રીહરિપુરને દરવાજે આવ્યા ત્યારે ત્યાંના હરિભક્તોને બીજા બધા પણ મનમાં બહુ પ્રસન્ન થઈને સન્મુખ આવ્યા કોટડા ગામના બધા ભક્તો હામા આવ્યા મહારાજની સૌ શ્રીહરિપુરમાં પધાર્યા પૂરની બધી બજારોને વિચિત વિચિત્ર રીતે શોભાડી હતી બધી જગ્યાએ દીવાઓ પ્રગટાવ્યા હતા કેળના સ્તંભો પણ રોપાવ્યા હતા મોતીના સારાને સુંદર તોરણ હરેક દરવાજે બંધાવી દીધા તે સિવાય બીજી પણ અપાર શોભા કરી હતી જે મુખથી વર્ણવી શકાતી નથી ભગવાન જ્યારે પધારતા હોય ત્યારે બધું જ ડેકોરેશન થાય આપણા ઘરથી માંડી આપણી શેરીઓ સુધી ડેકોરેશન કરી શકાય ભગવાન આવે છે એટલે ભગવાનના સંત આવે છે એટલે ભગવાનના ભક્ત આવે છે એટલે ખુશાલીમાં થાય કોટડા ગામના બધા દરબારો અને બીજા જે પ્રેમી હરિભક્તો હતા તે સૌએ જેને જેવી ભાવના તે પ્રમાણે તેમને સૌએ ગામને શણગાર્યું સ્ત્રીના ભાવથી દર્શન કરવા માટે અપરં લોકો બજારમાં ઊભા હતા તેમજ ગામની બધી સ્ત્રીઓ પણ મોતીના થાળ ભરી ભરીને આવી હતી તેમના હૃદયમાં સ્ત્રીયરીને વધાવવા માટે ઘણો ભાવ હતો જે દૂર ઊભી હતી તે થોડી સમીપે આવી જે ગુણીજનો હતા તેઓ સ્ત્રીયરીની આગળ આવીને ગુણગાન કરવા લાગે એટલે કે ચારણ લોકો એ સરસ મજાના ગુણગાન મહારાજ આગળ કરવા લાગ્યા ચારણોની ભાષા બહુ મીઠી હોય મહારાજોને મહારાજને ઘણી ખં ઘણી ખમ્મા થઈને મહારાજનું સ્વાગત કરતા દરબારો ગુલાલ લાવીને ઉડાડવા લાગ્યા તેની ચો તરફ ધૂમ છવાઈ ગઈ ગામધની દરબારના મનમાં ઘણો ઉત્સાહ હતો તેથી તેઓ બંદૂકોના ખૂબ જ અવાજ કરાવતા હતા તેમના મનમાં શ્રીઅરીના ઉપર ખૂબ જ પ્રેમભાવ હતો તેથી તેમને આવી બધી શોભા કરાવી હતી શ્રીઅરી રાત દરબાર ગઢની અંદર પધરાવ્યા હરસુરવાડાના ભવનમાં શ્રીહરીનો ઉતારો હતો સોનેરી પલંગ બિછાવ્યો હતો રંગબીના શ્રીયરી તેના ઉપર બેઠા તેમણે પોતાના દરબારને નજીક અડીને જ એક હરિમંદિર કરાવ્યું હતું હરસુરવાળા જે દરબાર છે કોટડાના એને પોતાના દરબારગઢને અડીને એક મોટું મંદિર કર્યું હતું પરમદયાળું શ્રીહરીએ સાંભળ્યું એટલે તરત હરિમંદિરમાં પધાર્યા મહારાજને આમે મંદિર તો બહુ ગમે તરત મંદિરમાં ગયા ઉત્તરાદા બારનું હરિમંદિર ત્રણ માળનું હતું એ જમાનામાં ત્રણ માળનું મંદિર તે જોઈને શ્રી બહુ રાજી થયા પછી પોતાનો ઉતારો તે મંદિરમાં મંદિરમાં આપણે આ ગ્રહસ્થના ઘર છે ને મજા આવશે રાખો બધા સંતો શ્રીઅરીની સાથે ઉતર્યા મંદિરમાં જ ઉતર્યા બધા બધા દરબારો ત્યાં ઉતર્યા આમ તે જગ્યાને રાત દરબાર કરતા પણ અધિક શ્રેષ્ઠ કરી હતી ત્યાં ચોકની વચ્ચે મહાવીર હનુમાનજીનું મંદિર કયા દેવ ઘોડા જલ્દી જલ્દી આપે જેવો ઘોડો જોઈએ દરબારને સંકલ્પ કરે કે હે દાદા હવે છે ને તાજન ઘોડી જોઈએ છે હે દાદા હવે છે ને પંખાળી ઘોડી જોઈએ છે જે ઘોડીનો સંકલ્પ કરે માનતા રાખે નાળિયેર ચડાવે ઘોડી મળી જાય મહાવીર હનુમાનજીનું મંદિર રાખ્યું હતું દરબારે આગળ વાસુર ખાચર નતા ઘડાડીયા હનુમાનજી ભજતા એવું ઘણું ઊંચું આકાશ સુધીનું કરાવ્યું તેની શોભા કહી શકાતી નથી શ્રીહરીએ ત્યાં આવીને ચારે બાજુ નજર ફેરવી બધી જગ્યા દેખી મનમાં ઘણું રાજી થયા પછી બોલ્યા ઘટપુરમાં અમારે રહેવાની જે સારામાં સારી જગ્યાએ ભલખાચરે આપી છે તેવી આ જગ્યા તમે મંદિરને માટે આપી છે અત્યાર સુધી પર્વત ઉપર આવી અમારી કોઈ જગ્યા ન હતી તમે તે ઘણી સારી જગ્યા કરાવી આપી છે આ જગ્યા અમારે રહેવાને લાયક છે શ્રીહરીએ દરબાર હરસુરવાળાને આવું કહ્યું તે સાંભળીને તેઓ પણ રાજી થયા પછી મહાવીર હનુમાનજીનું જે મંદિર હતું ત્યાં શ્રીયરીએ સભા કરી હનુમાનજીના દર્શન દીધા મહારાજે ત્યાં સભા કરી જ્યારે ચાર ઘડી રાત ગઈ ત્યારે રસોઈ તૈયાર થઈ શ્રીરી જમવા માટે ઉઠ્યા સૌના મનમાં ખૂબ જ પ્રેમ રસ ભર્યો હતો શ્રીહરી ચાખડીઓ પહેરીને ચાલ્યા જ્યાં વરનીએ રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા સુખદાયક ઘનશ્યામ સુંદર શ્રીહરી સોનેરી બાજડ ઉપર આવીને બેઠા ચરણ ધોઈને જ્યારે શ્રીરી બેઠા તે વખતે વરની ભોજનોનો થાળ ભરીને લાવ્યા વિવિધ પ્રકારના ભોજન બનાવ્યા હતા તેને રંગબીના શ્રીહરી જમ્યા સુખકારી શ્રેરી પોતાની રૂચિને અનુસાર દૂધ પાક ને પૂરી જમ્યા મારા દૂધ પાક તો આવી જ જાય છે જમવા બે એટલે દૂધ પાક પૂરી ને વડા ભાત અને દાળ જમ્યા ગઈકાલ પેલું ખંભાળામાં છે ને મઠો જ જમ્યા હતા તે કોટડાવાળાએ દાળ બનાવી બ્રહ્મચારી કે આજે દાળ કરજો એટલે દાળ કરી ભાત ને દાળ જમ્યા પછી હાથ ધોયા મુખ ધોઈને જડપાન કર્યું મુખવાસ લીધો પોતાની પાસે જ સંતોને જમવા બેસાડ્યા શ્રીહરી જે જમ્યા તે થાળની પ્રસાદી દરબાર હરસુરવાળાને આપી શ્રીહરિની સાથે જ બધા દરબારો આવ્યા હતા તેમણે પણ જમવા માટે બેસાડ્યા શ્રીહરી તેમને પીરસવા ઉઠ્યા પહેલા સંતોને જઈને પીરસ્યું જ્યાં સુધી બધા જમી રહ્યા ત્યાં સુધી શ્રીહરી સૌને પીરસતા રહ્યા જ્યારે તે સૌ જમીને તૃપ્ત થયા ત્યારે શ્રીહરીએ પોતાના હાથ ધોયા પછી શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા ત્યાંની શોભા અદભુત બની હતી લઈને મુનિજનો કીર્તન ગાન કરવા લાગ્યા શ્રીજી મહારાજ સંતોની સાથે કીર્તન ગાવા લાગ્યા તેનાથી ત્રિભુવન ગાજવા લાગ્યું તેને સાંભળવા માટે બધા દેવતાઓ આવ્યા મહારાજ કોટડા ગામની અંદર સભા કરીને બેઠા છે એ કોટળા ગામની અંદર સંતો વાજિંત્રો લઈને કીર્તનો ગાય છે શ્રીજી મહારાજ પણ સ્વયં એની ભેગા કીર્તનો ગાવા લાગ્યા ત્રિભુવનમાં એ અવાજ પ્રસરી ગયો ત્યારે દેવતાઓ બધા દર્શન માટે આવ્યા વિમાનમાં બેઠેલા બધા દેવો ચંદન અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા મુખેથી જય જઈ મહારાજાધિરાજ ઉચ્ચારીને ભવ અને બ્રહ્મા વગેરે નૃત્ય કરવા લાગ્યા કોટડા જેવા એક નાનકડા ગામની અંદર શ્રીજી મહારાજના બિરાજવાથી આખી દિવ્યતા છવાઈ ગઈ અને ત્યાં આગળ ત્રિભુવનના દેવતાઓને ઈશ્વરો આવી નૃત્ય કરી પુષ્પોની અને ચંદનની વૃષ્ટિ કરી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરે છે ભગવાન સ્વામિનારાયણની જય બોલાવે છે જય જય મહારાજા આવા શબ્દો બોલે છે ઈતી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ શ્રી હરિચંદ્રણ સાગરના પંચમપુરમાં શ્રી હરિ ખંભાળાથી કોટડા પધાર્યા એ નામે આઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની